एएमसीए 20 जान्युआरीए थी पेपर कपना उपयोग पर प्रतिबंध मुक्यो छे। त्यारे पेपर कपना विकल्प विषय चर्चा छे। हाल चानी किटलीओ पर पेपर कपनो उपयोग थाय छे, जेनाथी कचरो खूब वधे छे। आ समस्याने उकेलवा एएमसीए पेपर कप पर प्रतिबंध मुक्यो छे। चानी किटलीना मालिकोए हवे पेपर कपना विकल्पो शोधी रह्या छे। कुल्लड़ चा, धातुना कप वगैरे विकल्पोमां मार्केटमां वेचाई रह्या छे। त्यारे अमदावादमां वेफर कपनी शरूआत थई छे। जी हाँ, આ એક એવો કપ છે જેને ચા પીવા બાદ ખાઈ પણ શકાશે। કોર્પોરેશને પ્રતિબંધિત પ્લાસ્ટિક પર તવાઈ બોલાવી છે, ત્યારે 30 સ્ટોલ પર જોઈએ તો હવે ડિસ્પોઝેબલ કપની જગ્યા પર બિસ્કિટ કપ, ઇડેબલ કપ જોવા મળી રહ્યા છે। આ કપ એ પ્રકારના છે કે કોઈ પણ વ્યક્તિ ચા પીધા બાદ આ કપને ખાઈ શકે છે। એક જે આ કપ છે તે અલગ અલગ સાઇઝમાં મળી રહ્યા છે, સરળતાથી તે ખાવામાં પણ ઇઝી જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે ચા તેમાં લીકેજ થતી નથી, આ પ્રકારનો દાવો પણ છે। વેપારી સાથે વાત કરીશું કે આ પ્રકારના કપ કેટલો વેચવામાં સરળ બની રહ્યા છે, કયા પ્રકારે ગ્રાહકો આ કપને જોઈ અને ચા પીવે। એકચ્યુઅલી અત્યારે રિસેન્ટલી ચાલુ કરેલું છે, ગઈકાલથી જે આપણા આદરણીય કોર્પોરેશન છે એમણે જે નિર્ણય લીધેલો છે એમને આપણે માન્ય રાખીને આ નિર્ણય એમનો સ્વીકાર્યો છે। અને કિંમતમાં કોઈ ફરક પડી છે ખરી? આ કપ કેટલામાં પડતા સાહેબ? કિંમતમાં તો કોસ્ટ વધી છે ચાની, બીકોઝ ઓફ આ જે અમે ચાનો ભાવ નહીં વધારતા, પણ જે અમને આ કોસ્ટ પડે છે લગભગ 3.5-4 રૂપિયાની આજુબાજુ અમને પડે છે। તમે ખાલી એક ગ્રાહક જોડે એક્સ્ટ્રા લઈએ છે એટલે 16 રૂપિયાની કિંમતે અમે વેફર કપમાં ચા આપીએ છીએ। અને કોઈમાં કહીએ તો ચાના જે કપ છે તે અલગ અલગ સાઇઝમાં જોવા મળી રહ્યા છે, અલગ અલગ ML માં જે કપ છે તે જોવા મળી રહ્યા છે। આ પ્રકારનો કપનો જો ઉપયોગ થાય તો કપ ખાવામાં ના આવે વ્યક્તિ દ્વારા, ભલે તેને ફેંકી દેવામાં આવે, પરંતુ તેમ છતાં પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી। જે ડિસ્ટ્રીબ્યુટર છે તેમની સાથે વાત કરીશું, આ કપના ફાયદા શું? એકચ્યુઅલી આ કપના ફાયદા એવા છે કે આ કપમાં તમે ચા ભરો તો એની અડધી કલાક લગી છે ને આ કપ નરમ ના પડી જશે, તો અડધી કલાક પછી બી એકદમ કપ સ્મૂથ રહેશે, તમે આરામથી પી શકો અને આરામથી ખાઈ શકો। અને હું એક આ વસ્તુ કહીશ, આ કોન્સેપ્ટ જે નવા જનરેશન છે જેને એકદમ નાના પૈસાથી જે બિઝનેસ કરવું છે એના માટે બહુ મસ્ત કોન્સેપ્ટ છે। એનાથી તમે એક મસ્ત, તમે માનો તો 2025 સુધી તમે આ બિઝનેસ ચાલુ કરી શકો છો તમે નવો, કારણ કે લોકો આજના લોકોને છે નવું નવું કોન્સેપ્ટ જોઈએ, નવી નવી વેરાયટીઝ જોઈએ, તો તમે આનાથી ઇઝીલી બિઝનેસ કરી શકો છો। આપને પૂછીશ આ કપ કેવી રીતે લાવવામાં આવે છે અમદાવાદમાં, કેવી રીતે પ્રોવાઈડ કરે? એકચ્યુઅલી આપણી જોડે આની એજન્સી છે કોપી કપની, આ કોપી કપ એના ઉપર નામ લખેલું છે। આપણે મુંબઈથી આને લાવીએ છીએ અમદાવાદમાં, અને અહીંયા જે નજીકના ટી સ્ટોલવાળા છે આખું બધા અમદાવાદમાં આપણે ડિસ્ટ્રીબ્યુટરશિપ કરીએ છીએ, અને આખા ગુજરાતમાં બી કોઈને જોઈએ તો આપણે કુરિયર કરીએ છીએ। અને આપણી જે આ કંપની છે અમારું નિયા એન્ટરપ્રાઇઝ ઇન્ડિયામાં કહીએ તો જે પ્રકારે જે કપ છે તે કપ હાલના તબક્કે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતા નથી, પરંતુ અમદાવાદમાં સરળતાથી મળી જાય છે। આવનારા સમયમાં આ જ કપ મેન્યુફેક્ચરિંગ થાય તેવું ચાના ટી સ્ટોલના વેપારીઓ પણ ઈચ્છી રહ્યા છે, અને લોકો પણ તેને મેન્યુફેક્ચરિંગ કરવા માટે તત્પર છે। કેમેરામેન વિવેક